ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે ફરિયાદ નોંધાઈ છે. ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અંગે આપત્તિજનક નિવેદન બોલ્યા હતા અને હાલ તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઉપર એફઆઈઆર કરવાનું ઉચિત સમજ્યું હોય તો હું એમ આશા રાખું છું કે ગૃહમંત્રી જે ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા ઉપર એફઆઈઆર કરવાથી અદાણી પોર્ટ ઉપર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. એના માટે તમારે જે કાંઈ ઇન્ટરનેશનલ ડ્રગ્સ પેડલરો છે, ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા ભાજપના નેતાઓ છે, દારૂ વેચવા વાળા ભાજપના નેતાઓ છે, એમની ઉપર એફઆઈઆર કરવી જોઈએ. મેં જીવનમાં એવું કોઈ કામ નથી કર્યું, નશો મેં કર્યો નથી, મેં નશો વેચ્યો નથી. છતાંય જો મારા ઉપર એફઆઈઆર કરવામાં આવી હોય તો હું એમ સમજુ છું કે ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગવા લાગ્યો છે અને ગોખવાય ગોખવાય ને આ લોકો સીબીઆઈની એફઆઈઆરની જેલની પોલીસની રાજનીતિમાં પડ્યા છે. પરંતુ અમે અરવિંદ કેજરીવાલના સૈનિકો છીએ, અમે એમના ખોટા કેસથી કે સીબીઆઈથી કે આવા બધા કાયદાના હથકંડાઓથી ડરતા નથી. અમે ઈમાનદાર લોકો છીએ, અમે એને જવાબ આપીશું ચૂંટણીમાં. પણ ગોપાલભાઈ, ડ્રગ્સ પકડાય છે એ પણ સાચી વાત છે. ડ્રગ્સ પકડાય છે એના માટે પોલીસને પહેલા તો અભિનંદનને આભાર પાઠવું છું. પણ દર વખતે ગુજરાતમાં જ ડ્રગ્સ કેમ આવે છે? એક વખત પકડાય, બે વખત પકડાય, ચાર વખત, મતલબ ડ્રગ્સ વેચવા વાળાને કેમ એવું લાગે છે કે ગુજરાતમાં જ ડ્રગ્સ લઈ જવું છે? વારંવાર પકડાય છે એનો મતલબ છે વારંવાર આવે છે. વારંવાર અહીંયા શા માટે આવે છે? શું અહીંયા કોઈ સરકારી સપોર્ટ મળી રહ્યો છે? અહીંયા કોઈ નેતાઓનો સપોર્ટ મળે છે? શા માટે ડ્રગ્સ વેચવા વાળા માફિયાઓને એવું લાગે છે કે ગુજરાતના પોર્ટ ઉપર ડ્રગ્સ લઈ જવું આસાન રહેશે? કેટલા માટે પકડાય છે એ સારી બાબત છે, વારંવાર અહીંયા જ કેમ આવે? કેમ ગુજરાતને ડ્રગ્સ વાળા સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા? મને એવું લાગે છે કે ગૃહમંત્રી ક્યાંક ને ક્યાંક એના હાથ પણ કાળા હોઈ શકે છે.